हेलो गाइस, नमस्ते। बोल तो बोल। के हाय गाइस। हाय। आदिया शू करे? पैकिंग करे? तू पैकिंग करे कपड़ा नु? क्या जाऊ उतारे? क्या जाऊ के? क्या जाऊ? आदिया ने अहमदाबाद जाऊ छे। તો આદ્યા અને એના મમ્મી અને એના પપ્પા બધા લોકો અત્યારે કપડાનું પેકિંગ કરે છે। કપડાનું પેકિંગ કરીને અમે જવાના છીએ અમદાવાદ। અમારી સાથે આવવાનો છે ભેળો। ઘણા લાંબા ટાઈમ પછી આ વ્લોગ બનાવું છું, તમે બધા જોજો, મજા આવશે। અને ઘણા લાંબા ટાઈમ થઈ ગયા, તમે ઘણા બધા આદ્યાને ઓળખતા હશો ને આદ્યાને નહીં ઓળખતા હોય, પણ આદ્યા એ મારી દીકરી છે। આદ્યા એ ચાકી કિધર જા રહી હો? એ એ એ કિધર કિધર કિધર? હા કિધર? બોલ પાપા, આપો ચોકેટ, આપો 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 ને ચોકેટ, આપો આપો આપો, થેન્ક યુ, આપો આપો, થેન્ક યુ। શું જોઈએ? શું જોઈએ? શું જોઈએ? હા જાઓ, બાય બાય, બાય બાય। યસ ગાઈઝ, તો આજે ઘણા ટાઈમ થઈ ગયો, અમે લોકો જૂનાગઢથી અમદાવાદ ગયા નથી, તો અમે એવું વિચાર્યું કે બધા ફ્રેન્ડ સર્કલ લોકો બધા અમદાવાદ જઈએ। ત્યાં જીગર છે, જે ગભરું તમે બધા ઓળખતા જ હશો, મારા વ્લોગમાં અને વિડીયોમાં ઘણીવાર તમે એને જોયો હશે। તો અમદાવાદ અમે એના ઘરે જઈએ છીએ અને ત્યાં ધબધબાટી અને બહાબહાટી બોલાવવાની છે, તો જોતા રહેજો, મજા આવશે। પાણીમાં રહેવું છે, પાણીમાં રહેવું છે, હાલ આવી જા, હાલ બહાર આવ, હાલો ભાઈ મોડું થાય છે, ન થવું, કાંઈ વાંધો નહીં। તો આદ્યા નાઈ છે, અમે લોકોએ નાઈ લીધું છે, રેડી થઈએ છીએ ફટાફટ અને પછી નીકળીએ। યસ, વી આર રેડી, વી આર રેડી, કહી દે, વી આર રેડી ટુ મૂવ ટુ કાર, ટુ મૂવ ટુ કાર। શું લીધું? પહેરાવી જાલ પાછા, પપ્પાને પહેરાવી દે, પહેરાવ પહેરાવ, સરખા પહેરાવ સરખા, આ નહીં નહીં નહીં, મારવાનું નહીં, પહેરાવી દે, ચાલ પહેરાવ, તારે પહેરવા છે, હાલે પહેરી લે, એ ઢીંગ ટકડ લાવ, હું પહેરી લઉં, તારે નથી પહેરવા। યસ, તો અમે લોકો રેડી થઈ ગયા છીએ કમ્પ્લીટ, આજ્યા પણ રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ, અને એની મમ્મી પણ રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ, અને હવે અમે લોકો નીકળીએ છીએ ગાડી લઈને ધબ ધબા। તો અમે લોકો નીકળી ગયા છીએ, ગાડીની અંદર બેસી ગયા છીએ। હાય એવરીવન, આજ્યા હાય હાય, અમારે આજ્યાને હાય કરતા બહુ આવડે છે, સારું એવું હાય, અરે વાહ। તો અમે અત્યારે ભેળાની રાહ જોઈએ છીએ, જે અમારી સાથે આવવાનો છે, ભેળો અત્યારે ઉપર છે, એણે એવું કીધું હતું કે હું 2 મિનિટમાં આવી જાઉં છું, અમે અહીંયા એનાથી 5 મિનિટ થઈ ગઈ રાહ જોઈએ છીએ, એને હજી આવ્યો નથી, લેટ્સ સી કેટલી વારમાં અહીંયા આવે છે। બાકી શું કેવું છે, આપણે ઘણા લાંબા ટાઈમ પછી એક ટ્રીપ મારી રહ્યા છીએ, પણ ઓ માય ગોડ, 2-2.5 વર્ષ પછી અમે અમદાવાદ જઈએ છીએ, એટલે 1-2 વખત ગયા હતા, પણ હવે એ આવી રીતના ટ્રીપમાં નહોતા ગયા, પણ આ પહેલી વાર એવું છે કે અમે લોકો હવે ટ્રીપ મારીએ છીએ, કારણ કે આદ્યા આવી ને પછી એમાં ને એમાં હતા 1-1.5 વર્ષ સુધી, ને કે બહાર નીકળી ન શકીએ, અને અત્યારથી અમારે ચ્યાં 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 ચાલુ થઈ ગયું, ચ્યાં ચ્યાં ચ્યાં, આ અમારે ઉતરી રહ્યો છે વ્હાઈટ શર્ટની અંદર ભેળો, ભેળોને મૂકવા એના દોસ્તાર આવી રહ્યા છે, કારણ કે ભેળો અત્યારે ચારધામની જાત્રા કરવા જઈ રહ્યો છે। ભેળા તને મૂકવા આવે જ ને ચારધામની જાત્રા કરવા જા, એટલે તો એને કે પૈકે લાગી ગયા, અમને બધાને લઈ ગયો ભાઈ, ગયો પાછો ડેકી મૂક દે, યો વેડા, યો લાંબા ટાઈમ પછી નીકળીએ છીએ, શું કેવું તારું? આજ કઈ તારીખ છે? આજે આજે 24 કે 23 તારીખે, એક્ઝેક્ટ 8 વર્ષ થયા બહાર નથી નીકળ્યા, હે? ઓહો, ભેડો કે 8 વર્ષ થઈ ગયા બહાર નથી નીકળ્યા, તો આજે ધબધબાટી બોલાવી નાખી, અરે બહુ કેમ જીગર ને વિશ્વ, હા આદ્યા બાદ્યા, ચાલો નીકળીએ ને ધબધબાટી બોલાવીએ। અત્યારે અમે પહોંચ્યા છીએ જૂનાગઢ ની બહાર, નીકળીએ છીએ, બાકી આગળ આગળ જોતા રહ્યો કેવી મજા આવે છે। તો હવે ફાઇનલી આદ્યા ગઈ તો છે ભેડા પાસે, મારી પાસે રહેવાની છે,
જોઈએ હવે કેટલો વખત ટકે છે. એ તમારી પાસે હા એનું નક્કી ન હોય, હમણાં એક મિનિટ માં રિટર્ન થઈ જશે. ના હોય એને કઈક તમે આઈપા કરશો ને તો એ રહેશે, બાકી નહીં રહે. યો અત્યારે અમે ગોઈટા છીએ જેતપુર થી આગળ, હમણાં રાજકોટ આવશે, ચોટીલા આવશે, પેલા ગોંડલ આવશે. પેલા ઈટિંગ ધાણાદાર, પછી હવે ગાંઠિયા, એન્ડ પછી નકરા ફાટિયા. નથી એટલે આમ થોડીક ખાલી આમ સ્નાયુ હે ને નબળા થઈ ગયા હતા થોડાક, એને આમ કઠણ કર્યા. અને ક્યાં પહોંચ્યા આપણે? ગોંડલ કે બાકી છે જી? ગોંડલ પહોંચ્યા. હોટલ માલધારી. ક્યાં ગઈ હોટલ માલધારી? પહોંચ્યા છીએ ગોંડલ માં. ચા પાણી નાસ્તો કરશું, થોડીક બ્રેક લેશું, સ્નાયુ છૂટા કરશું અને પછી પાછા નીકળશું. તો મિત્રો મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરજો, ઘણા લાંબા ટાઈમ પછી વ્લોગ બનાવ્યો છે, વિડીયોને શેર કરી દેજો, અને જો નવા નવા વ્લોગ જોવા હોય તો કોમેન્ટ કરજો. અમને હવે મળી ગયા છે ફેન ફોલોઈંગ ધવલ ના, એ લોકો સેલ્ફી લઈ રહ્યા છે. તને હું કહું છું કે આપણે ચોટીલાની અંદર તું ઓલો નાસ્તો કંઈક કહેતો હતો કે બહુ તાકાતવાળો બનાવે છે, ઓલી ચીઝ ચીલી ને એવું બધું, એ હું એટલે ત્યાં એવું છે. તો અત્યારે ત્યાં ન જઈ, તું એ ત્યાં આવતા હોય કે ન આવતા હોય નહીં તું ઘરમાં, અમે જ્યાં જતા હોય ને તું મને એ કહે કે ચોટીલામાં અમારે ખાવું હોય તો અમારે ક્યાં ખાવા જાય ને હું ખાઈ કે હારા મારું કે પૂછો જવાબ દે નહીં. હા એમ પૂછે છે, અમે ત્યાં આવો છો ને અહીંયા આવો છો, ક્યાં વહીવટ કરવાનો? હા અમે જ્યાં જતા હોય ને તું ખાલી મને એ કે ને ખાઈએ હું અમે. એટલે હું હું ત્યાં ખાઈ એમ આઈટમ કઈક નામ બોલી દે એક બે. ચીઝ ચટણી સેન્ડવીચ, પછી ચીઝ ચીલી સેન્ડવીચ, પછી એ ટાઈપની આઈટમો કહે છે સેન્ડવીચ. બીજામાં મળવાનું થાય તો હા હા ભાઈ હવે ત્યાં જ આવી છે. તે ત્રણ વાર તો પૂછી લીધું મને ક્યાં આવો છો ને અહીં આવો છો. કોણ હતું ભાઈ? ધાર્મિક. એક જ નામ. ઈ કે અહીં આવો ઈ કે ઘરે. હવે કાલે એક જ ટાણો એને લાભ દઈ દેવો. અત્યારે જમવાનું શું? ચોટીલામાં. ઈ હવે ઈ કેતો તો ઈ કે ચીઝ ચીલી ને ચીઝ ચટણી ને એવી બધી સેન્ડવીચો ફેમસ છે ઈ કે થોડું ખાજો ઈ કે આવશે તમને. મેં કીધું રેડી હાલો તો ચોટીલા જઈને હોત ઓલારી નાખીએ. ઓકે હાલો. હું હવે રાજકોટ ટચ થવા આવ્યા છીએ અને આદ્યા અમારે સુઈ ગઈ છે, કમ્પ્લીટ ઘેન ચડી ગયું છે. ગાડીમાં છે ને એટલે મને એવું લાગે થોડું વધારે હોય, ઘરે હોય તો કદાચ 10-11 વાગે ને ત્યારે કલાક સુઈ જતી હોય, પણ આજ થોડીક લાગે છે વધારે હોય. ખેંચી લે એ ખેંચી લે ને મને તો એવું લાગે ચોટી લાગે ખેંચી લે ને તો આપણે સારું. થોડાક વાતો કરતા કરતા ત્યાં આપણે ભૂગી જાય પછી કામ કરશું શું, કારણ કે આપણે એને કુરાઈ દીધી. હા પછી ચોટી લા ખાઈ લેવું ને પછી એ આપણને ના એવું જ થવાનું. તો હળવું હળવું હાલતા રહીએ, રાજકોટ ક્રોસ કરીએ અને પછી વ્લોગની અંદર બૈનારીઓ ધબધબાટી બોલાવાની છે.
અને રસ્તામાંથી અમે આ ચક્કલિયુંનો એક સ્ટેન્ડ લઈ લીધો છે. અમને ગમ્યું તો ત્યારે આત્યા સુતી હતી, હવે આત્યા ઉઠે પછી ખબર પડે કે આ ચક્કલિયુંને જોઈને માટી ઉભો નથી રાખતો ગાડી, અને આખી રિંગ કદાચ એની બેવડી વરી ને કઈક ફાટી ને કઈક આપડા માથે નો પડે. ફાઇનલ ડેસ્ટિનેશન ના પિક્ચર જેવું નો થાય. ભાઈ રે કરી રાજકોટ અમદાવાદ હાઈવે સુપર હાઈવે બનાવ્યો છે એમ, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. હું કેવું પેડા જોરદાર એમ, બસ એમ અવાજ નીકળવો જોઈએ ખાલી કે નીકળો એમ. હા હા, ચોટીલાનો ડુંગરો દેખાવા માંડ્યો છે, ચોટીલાનો ડુંગરો. અને ચોટીલાની અંદર હવે અમે લોકો બ્રેક લેવાના છીએ. અત્યારે 12 વાગ્યા છે, 12:15, અને અમારા મેડમ ઉઠી ગયા છે. મેડમ ઉઠી ગયા છે, ચકુડી કેટલી વાર ની અંદર હું ધબધબાટી બોલાવાનું ચાલુ કરું. જમવાનું જમવા બમવાનું ન હોય અત્યારે, હવે સીધું જો હમણાં ઓલી ચીઝ ચટણી ને ચીઝ ચીલી સેન્ડવીચ ઓલી જે ધાર્મિક આપણને સજેશન આપ્યું ને, જગ્યા ગોતી અને ધબધબાટી બોલાવવા. ત્યાં મજા નો આવી ને તો ધાર્મિક ગયો. ધાર્મિક આપણે અમદાવાદ મળવાનો છે, એટલે ત્યાં જઈને એને ખેંચી લેવા. અત્યારે જો આપણને ખાઈને બઠા પડી જાય ને તો વાંધો નહીં, જો આપણે બઠા ન પડી તો અમદાવાદ જઈને ધાર્મિક ને બઠો પડવા. મૂળ બઠો પડવાનો હોય કોણ મૂળ ગમે એમાંથી, આપણે કા આપણે બઠા પડવા જોઈએ કા ધાર્મિક બઠો પડવો જોઈએ. મોબાઈલ કે કેમેરો તમારો જોવે ને એટલે એ બધા છોકરા ને એવું હોય કે આમ હાય 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 કરવા જ માંડે. એ આપણને ઓળખતા ન ઓળખતા એનાથી એને મતલબ ન હોય, એને ખાલી આમ હાથ હલાવવાથી મતલબ હોય. આપણને એમ હોય ભેડો અમારે ચોટીલા પોઈચા એટલે શ્રીફળ વધેરવા ગયો છે માતાજીનું. હવે એ શ્રીફળ વધેરી લઈએ ને પછી અમે હવે કંઈક કટક બટક કરવાનું વિચારીએ છીએ. પેટ પૂજા અને અત્યારે અમારે ચક્કી હાજી રે કે નો રે એનું કાંઈ નક્કી નહીં. કામર ચોકી ચોકી ક્યાં બેઠી જો, ચક્કી એના માળામાં બેઠી, ચક્કી એના ઘરમાં બેઠી જ ને. તો અમે ધાર્મિક ના સજેશન ઉપર અહીંયા પહોંચી તો ગયા છીએ રેસ્ટોરન્ટમાં. લેટ સી હવે ઓર્ડર કર્યો છે ભેળ સેન્ડવિચીસ, હવે આજ્યા ખાતી નથી. કેવી છે ધવલ? તો વાંધો નહીં, સેન્ડવિચ આવે ભાઈ ખબર પડે. રેડી ભેળ ને ફટાફટ ખતમ કરીને આ ચીઝ ચીલી આવી છે, અને આ રહી આપણી ચીઝ ચટણી. ચીઝ ચટણી એટલે આની અંદર ચીઝ હશે ને આ ચટણી અરે ખાવાની એવી. એ ઘડી ખમ્મા આદ્યાથી ઘડી ખમ્મા. શું ખાવું છે આદ્યાને? થેપલું ખાવું છે કે ચીઝ ખાવું છે? આદ્યા ચીઝ ખાશે બેડા? ટેસ્ટ તો કરા કેવી જ છે. ગરમ લાગે નહીં હો જોજે, ગરમ હોય ને. લે લ્યાલ કર, ચીઝ ચટણી ખાવ. મેઇન મતલબ ચીઝ ખાવાનું છે. રેડ આ ટ્રીપ ઉપર નકરો, ચીઝ ઉપર ફોકસ કરશો. આજે આને ચીઝ બહુ ભાવે છે, આજે આને ચીઝ ખવડાવો. આ અમારો તે પેટ પૂજા થઈ ગઈ છે અને આજે આનું ખવડાવો, અને આજે આનું થેપલા કામ ચાલુ છે.
અને ચકીમાં તો એક ચકી તો તોડી નાખી છે. હજી ઉઠીને હજી અડધી કલાક થઈ, ત્યાં તો એક ચકીનો સુવાહા થઈ ગયું છે. હજી બે ને બે ચાર ચકી એમનેમ છે, એ કદાચ અમદાવાદ પહોંચશું એની પેલા કદાચ આખી નોખ્યું થઈ જશે. હવે એનું અત્યારે જમવાનું કામકાજ પતી જાય એટલે હવે અમે ચોટીલા નાસ્તો પાણી કરીને હવે બસ આગળ નીકળીએ એની તૈયારી કરીએ છીએ. આગળ મજા કરતા રહ્યો, ધબધબાટી બોલાવતા રહ્યો. એ આદ્યા, આદ્યા હાય કર દે આલ વધાઈ ને. હાય. હા અલે વાહ આદ્યા, આદ્યા ઇઝ એન્જોયિંગ ગોટલા. આજે જવાબ નથી આપતી. ક્યાં પહોંચ્યા તો હવે આપણે? પહોંચવામાં તો જો હવે ચોટીલા થી આપણે નીકળ્યા પછી તો હવે ક્યાં ઊભું રહેવાની વાત જ નથી કરવાની. હવે સીધું અમદાવાદ પહોંચીને પછી વાત થાય, કારણ કે ગાડી હવે જાય 120 રતનપુર ની બોર્ડર. બીજી કઈ વાત શું કે વેડા ને તો બધું ચડી ગયું લાગે, સેન્ડવીચ દાબેલી ને ચડી નથ ને? વેડા ને ચડી ચડી થોડીક તો ચડી ઉઈ જવાનું આરામ છે. હવે આને જો હવે નીચે ઉતરવું છે, નીચે નથી આવવું અત્યારે. હવે બ્રેક લીધો ને બ્રેક લીધો ને ભેળો ગયો છે પાણીની બોટલ લેવા, ને પાણીની બોટલ આવી ગઈ છે. ઠંડી ઠંડી ચીલ્ડ બહાર, વાતાવરણ કેવું છે? ફૂલ ગરમી છે, ફૂલ ગરમી. હું કો મિનિટ મેટ પીએ પીશો ને તો લઈ લઉં. હતું પલ્પી પીવું છે. એક લે તો બે લઈ લે. હા લઈ લે, બોટલ નથી એટલી જ છે નોર્મલ. હા હાલે હાલે ભાઈ, પાણી પીવાથી મતલબ ને ભાઈ. મજા પીવી પાછી ને? ના, મિનિ ઓલી પલ્પી મજા આવશે. ચકલી અમારી હાજર હતી તો તોડી નાખવી અમારો ફરજ છે આદ્યા બેન નો. હે આદ્યા, શું વિચારે? મગજ બેર મારી ગયું, મગજ બેર મારી ગયું આદ્યા નું, મગજ બેર મારી ગયું. અને ભેળો અમારે પાણી ની બોટલ પછી પાછો લઈને આવ્યો છે. મિનિટ મેડ પલ્પી ઓરેન્જ. ઓકે તો લગાવો હાલો મિનિટ મેડ પલ્પી. યો હાલ્યો પકડો ખાવ. હા પી જા, વાલો બધી પી જવાની છો. હા આજે કરતો કતા કતા કતા. એ ઠંડી ઠંડી, એ ઠંડી ઠંડી પીવું પીવું. હા મગજમાં ચડી જાય એવી છો. બાબે કલાકનો રસ્તો બાકી રહ્યો છે, અમદાવાદ પહોંચીએ સીધા જીગરના ઘરે જાય છીએ. જીગરના ઘરે જાય અને ધબધબાટી બોલાવીએ. વ્લોગ મજા આવ્યો હોય તો મિત્રો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં, અને નવા નવા વ્લોગ જોવા હોય તો ખાસ ભૂલતા નહીં, કોમેન્ટ કરજો. આપણે હવે વ્લોગ બનાવશું, રોજ મજા કરવાની છે, ધબધબાટી જ બોલાઈ દેવાની છે, બાકી કઈ બાકી નથી રાખવાનું. હું કેવું આદ્યા? શું કેવું આદ્યા? બનાવીશ ને વ્લોગ. એ પીવું છે કત 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 કત. મીઠું મીઠું ઇનો પીવાય. આ મીઠું મીઠું હનુમાન દાદા ની ગદા કેમ હોય? હા કરતો હનુમાન દાદા ની ગદા ક્યાં હોય? અહીંયા હોય જો, અહીંયા મારતો હનુમાન દાદા ની ગદા માર મારો મારો. મારો
ફાઇનલી અમદાવાદ આવી ગયા અને ગબરુના બિલ્ડિંગ ની અંદર અમે ગાડી પાર્ક કરી છે. આદ્યા ચકી મદીકો થાકી ગયો, કારણ કે અમે સતત સવારના 9 વાગ્યાના નીકળ્યા હતા જૂનાગઢથી અને ડાયરેક્ટ સીધા અમદાવાદ પહોંચ્યા છીએ. તો બસ આ વ્લોગની અંદર એટલું રાખીએ. નેક્સ્ટ વ્લોગની અંદર હવે અહીંયા શું કરીએ છીએ અને અહીંયાથી ક્યાં જઈએ છીએ અને અહીંયાથી કોણ કોણ હજી હારે આવે છે એ બધું આપણે નવા વ્લોગની અંદર જોશું. આના પછીના વ્લોગમાં તો આ વ્લોગને જો જોવાની મજા આવી હોય તો વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને નવા નવા વ્લોગની અંદર તમારે શું જોવું છે એ કોમેન્ટ કરી દેજો. આદ્યા તાતા કદે બધાયને તાતા પાછા આવજો, કે આવજો, કહી દે આવજો તાતા. ઓકે મિલતે હે વેરી સૂન. હાલો સામાન બામાન નથી કાઢવો, સામાન અમારો ઠચો ઠચ ભરેલો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી.